અમદાવાદમાં એસજી હાઈવે વિસ્તારમાં આવેલી હીરામણી સ્કૂલમાં અટલ ટિકરિંગ લેબનું ઉદઘાટન મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું, જેમાં લેબની મદદથી બાળકોને તેમના અભ્યાસ સહિત અન્ય વૈજ્ઞાનિક પ્રોજેક્ટને પ્રોત્સાહન મળશે. તેઓ વૈજ્ઞાનિક ક્ષેત્રે વધુ જ્ઞાન મેળવી શકે તે માટે આ લેબ તૈયાર કરવામાં આવી છે, ત્યારે આ લેબનું સંચાલન નીતિ આયોગ દ્વારા કરવામાં આવશે. આ લેબમાં અદ્યતન સાધન સામગ્રી સાથે આધુનિક મશીનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેથી બાળકો વિજ્ઞાન ક્ષેત્રે પ્રગતિ કરી શકે. આજે નરહરિભાઈ અમીનની શાળા હીરામણી સ્કૂલમાં અટલ ટિંકરિંગ લેબ એનું લોકાર્પણ થયું છે. ભારત સરકારે વિદ્યાર્થીઓ ધોરણ 6 થી 12 એમની કલ્પના શક્તિ એ વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે જોડાય અને એમાંથી નવા નવા ટેકનોલોજી અને સંશોધનો પ્રાપ્ત થાય દેશને સમાજને, એ માટે એક ખાસ ઇનોવેશન સ્કીમ ભારત સરકારે બનાવી છે. સમગ્ર ભારતમાં 270 જગ્યાએ આ પ્રકારની લેબ આપવામાં આવી છે. એમાં ગુજરાતમાં હીરામણી સ્કૂલને પણ આ લેબ આપવામાં આવી છે અને એનું આજે લોકાર્પણ થયું છે, જેનાથી આ સ્કૂલના બાળકો એને એક મોટો લાભ થશે. જન સેક્ટર સંચાલિત હીરામણી સ્કૂલમાં અટલ ટ્રેકિંગ લેબનું ઉદઘાટન કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે ઉપસ્થિત રહ્યા હતા. એમના હસ્તે ઉદઘાટન થયું છે. ભારત સરકારના નીતિ આયોગ વિભાગ દ્વારા સમગ્ર દેશમાં અટલ લેબ શરૂ થાય અને ભાવિ પેઢીના વિદ્યાર્થીઓ ધોરણ 6 થી 12માં અભ્યાસ કરતા હોય વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વધુ રસ પડે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને નીતિ આયોગ દ્વારા આ નવી નીતિ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં 13 જેટલી શાળાઓને આ મંજૂરી મળી છે. ભારત સરકારના નીતિ આયોગ દ્વારા આ લેબ તૈયાર કરવા માટે 10 લાખ રૂપિયા સ્કૂલોને આપવામાં આવે છે.